तारीख 22/9/2001 मुंबई ना भाईदास हॉल मा श्री हिम्मतलाल हरिभाई जी भाई जोशी तरफ थी आयोजित पंचामृत प्रवचन सभा मा स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटलाद दंताली वाड़ाए करेलू प्रवचन कैसेट नंबर 2। चर्चा काले आपने कई थोड़ी करी। आ व्यवस्था अथवा आ अव्यवस्था व्यक्ति ना जीवन में समाज में त्रण रीते आती हो छे। कुदरत थी आवे छे, शास्त्रों थी आवे छे, ने रूढ़ियों थी आवे छे। कुदरतनी सौथी वधारे विशेषता छे, मानस मात्र अने जीव मात्र आ बधानी प्रवृत्ति में कुदरते त्रण वस्तुओ खास मुकेली छे। पहला में पहली वस्तु तो छे आवेगो, बीजी वस्तु छे लागणीओ, अने त्रीजी वस्तु मात्र माणसों में पशुओं में नहीं, માણસ સિવાય બીજી કોઈ જીવ સૃષ્ટિમાં નહીં, એ ત્રીજી વસ્તુ છે મહત્વાકાંક્ષા। કોઈ પશુ પક્ષીઓને કોઈ પ્રકારની મહત્વાકાંક્ષા નથી હોતી, એનું જગત બહુ નાનું છે। એમ કહીએ માત્ર પેટ સુધી અને વાસના સુધી છે તો એ બરાબર જ છે। એના પેટની વ્યવસ્થા અને એની વાસનાની વ્યવસ્થા જો પૂરી થતી હોય તો એનાથી આગળ એનું કોઈ જગત નથી। પણ માણસનું જગત તો ઘણું મોટું છે, અને ઘણું મોટું હોવાના કારણે માણસની પ્રવૃત્તિઓ પણ ઘણી મોટી છે, એની વાત પછી કરો। પહેલામાં પહેલી જે કુદરતી વ્યવસ્થા છે એને આપણા અંદર આવેગો મૂક્યા છે। એક વેગ હોય ને એક આવેગ હોય। આવેગ એટલે એક વંટોળિયો આવે, ધસમસતો ધમ 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 કરતો એક વંટોળિયો આવે। વંટોળિયો એને કહેવાય કે જે બધાને ઉડાડી મૂકે, સામાન્ય વસ્તુઓને ઉડાડી મૂકે, જેમાં કોઈ ટકી ન શકે। એવો એક આવેગ કુદરતે આ સૃષ્ટિને ચાલુ રાખવા માટે કામ વાસનાનો મૂક્યો। માણસ અમુક ઉંમરે પહોંચે, પશુ પક્ષીઓ અમુક ટાઈમે પહોંચે, એટલે એના અંદર એક વંટોળિયો આવે અને એના કારણે આગળની જીવ સૃષ્ટિ ચાલુ રહે। જરા વિચાર કરો, જો આ આવેગ ન મૂક્યો હોત તો શું થાય? તો જીવ સૃષ્ટિ હોત જ નહીં, તો આગળનું જે જીવન છે એ જીવન હોત જ નહીં। એણે જ્યાં નર અને માદા બનાવ્યા એની સાથે સાથે એના અંદર બંનેની અંદર એક મોટો આવેગ મૂકી, આ કુદરતી વ્યવસ્થા છે। અને કુદરતી વ્યવસ્થાને શાસ્ત્ર કેવું રૂપ આપે છે? જો શાસ્ત્ર કુદરતના સાથે મળીને ચાલે તો માણસનું કલ્યાણ થાય, જો શાસ્ત્ર કુદરતથી વિમુખ થઈને ચાલે તો માણસ દુઃખી થાય। એક મુદ્દો યાદ રાખજો, માણસ પરિવર્તન કરે છે, કુદરત કશું પરિવર્તન નથી કરતી। તમારે તમારી ઘડિયાળ આગી પાછી કરવી હોય તો કરો, સૂર્ય આગો પાછો નથી થતો। તમે એવી ઈચ્છા રાખો કે મારું ઘડિયાળ
દસ મિનિટ પાછળ છે એટલે સૂર્ય આજ દસ મિનિટ મોડો ઉગે એ કદી બની શકવાનો નથી. કુદરત કશું પરિવર્તન નથી કરતી, એક એની એના રસ્તે ચાલ્યા જ કરતી હોય છે. માણસે પરિવર્તન કરવાનું હોય છે, અને જો માણસ કુદરતની સાથે તાલમેલ ના બેસાડી શકે તો કુદરતના કોપનો ભાજન થતો હોય છે. એટલે એક આ આવેગ છે. વૈદિક પરંપરામાં જેમ કાલે મેં તમને કહ્યું એમ કામનો સ્વીકાર છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને માન્યતા આપેલી છે. ધર્મ જરૂરી છે, અર્થ એટલે પૈસો પણ જરૂરી છે, કામ એટલે સેક્સ એ પણ જરૂરી છે, અને મોક્ષ આ ચારેનું એક બેલેન્સ બનાવ્યું છે. તમને જો રસ પડે અને ઈચ્છા થાય તો આપણું જે પ્રતીક સાથીઓ છે ને એ આ ચારેનું બેલેન્સ છે. ક્રિશ્ચિયનોનો જેમ ક્રોસ છે, મુસ્લિમોનો ચંદ્ર છે બીજનો, એમ હિન્દુઓનું પ્રતીક સાથીઓ છે, સ્વસ્તિક છે. અને સ્વસ્તિકના જે ચાર પાંખડા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એને બતાવનારા છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, લગભગ બધા ધર્મો કોઈને કોઈ એક વ્યક્તિમાંથી શરૂ થતા હોય છે. પછી વ્યક્તિનો સંબંધ ભલે પરમેશ્વર સાથે હોય પણ પ્રત્યક્ષમાં કોઈ વ્યક્તિથી શરૂ થતા હોય છે. એટલે ધર્મની સાથે એ વ્યક્તિનું પણ એટલું જ મહત્વ હોય છે. માનો કે ક્રિશ્ચિયાનિટી છે અને એમાંથી જીસસને કાઢી નાખવામાં આવે, કે ઇસ્લામ છે અને એમાંથી પેગંબરને કાઢી નાખવામાં આવે તો શું આત્મા રહે? એ કાઢી શકાય જ. પણ હિન્દુઇઝમ જે ધર્મ સનાતન ધર્મ છે એમાંથી તમે ગમે તેને કાઢી શકો, ગમે તેને ઉમેરી શકો, તમે ગમે તે ઋષિ આચાર્ય ગમે તેને એક તરફ કરી શકો અને ગમે તે નવાને ઉમેરી શકો. આ એક ખાસ મુદ્દો છે, અને એનું કારણ એવું છે કે ધર્મ કોઈ વ્યક્તિ વિશેષથી શરૂ નથી થતો. ઘણા લોકોને ખબર નથી કે સનાતન ધર્મનો અર્થ શું છે. જે ચલાવેલો હોય, જે શરૂ કરેલો હોય, જે ઈસવીસન ફલાણામાં કે ફલાણામાં, એને સનાતન ના કહેવાય. હું જયારે નેચર કે કુદરત શબ્દ વાપરું છું એ સનાતન અર્થમાં છે. જ્યારથી માણસ છે ત્યારથી આ બધા પ્રશ્નો છે, અને ત્યારથી છે એટલે એને આપણે સનાતન કહીએ છીએ. ખાવું, ઊંઘવું, બેસવું, ઉઠવું, પ્રજોત્પત્તિ કરવી, એ બધું અનાદિકાળથી ચાલ્યું આવે છે, અને એના કારણે કોઈ માણસ વિશેષથી એ શરૂ થયેલું નથી. માણસ વિશેષથી શાસ્ત્ર શરૂ થાય છે, અને શાસ્ત્ર તો ઘણા પાછળથી શરૂ થયા. વર્તમાનમાં જેટલા દુનિયામાં શાસ્ત્રો છે એ બધાની જો આપણે સમયની મર્યાદા કાઢવા બેસીએ તો 2-3-4 હજારના વર્ષોની અંદર આવી જાય. 3-4 હજારથી જૂનું કોઈ શાસ્ત્ર દુનિયામાં નથી, 4-4.5 હજાર. પણ સૃષ્ટિ તો કરોડો વર્ષોથી છે, અબજો વર્ષોથી છે, અને અબજો વર્ષોથી જે શાસ્ત્ર ચાલ્યું આવે છે એ કુદરતી શાસ્ત્ર છે, અને એ જ સનાતન છે. એની પણ એક વ્યવસ્થા છે, અને એ વ્યવસ્થા છે એ પહેલી વ્યવસ્થા છે. તમારા અંદર એવો મોટો વાસનાનો વંટોળિયો મૂક્યો. ઉત્તરવર્તી કાળમાં કુદરતથી માણસો દૂર ખસ્યા, વૈદિક કાળમાં દૂર ન ખસ્યા. તમારી ઈચ્છા હોય તો તમે ઉપનિષદનું એક વાક્ય જોજો, જ્યારે ગુરુએ શિષ્યને વિદાય કરે છે ભણાવીને, 24 વર્ષની ઉંમર થઈ હવે તું ઘેર જા. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, બહુ પ્રાચીન કાળમાં તમને સાધુઓ જોવા જ નહીં મળે. વેદોમાં, ઉપનિષદોમાં, બ્રહ્મસૂત્રમાં, ઇવન ગીતામાં તમને ક્યાંય સાધુ જોવા નહીં મળે, ઋષિઓ મળશે. આ બેનું મોટું અંતર છે, અને એ અંતર ઘણા લોકોને ખબર નથી. ઋષિ છે એને પત્ની છે, એને બાળકો છે,
એ કોઈ નદીના કિનારે પોતાનું ગુરુકુળ બનાવીને રહે છે અને એમાં સમાજના વિદ્યાર્થીઓને ભણાવે છે કોઈ ડોનેશન વિના, કોઈ પ્રવેશ માટેનું કોઈ ડોનેશન નહીં, ભણાવે છે અને ભણાવેલા વિદ્યાર્થીઓને સમાજને પાછો આપે છે. એટલે ઋષિ સમાજનું અંગ છે. એમાં જયારે વિદ્યાર્થીને પાછા મોકલે છે ત્યારે બધા ઘણા ઉપદેશો આપ્યા છે, બધા તો હું તમને નહીં સંભળાવું, પણ એમાંનો એક ઉપદેશ છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, પ્રજાના તંતુને તું તોડીશ નહીં. જે પરંપરાથી પ્રજાનો તાંતણો ચાલ્યો આવે છે એ તાંતણાને તું ચાલુ રાખજે. એટલે આ આપણી પ્રાચીન વ્યવસ્થા છે. પછી ઉત્તરવર્તી કાળમાં સંસાર માયા છે, સંસારમાં પડવું એ અજ્ઞાન છે, દુઃખનું મૂળ છે, જંજાળ છે. આ ઉત્તરવર્તી કાળમાં શરૂ થયું. એ કાળમાં તમે જુઓ અને સ્ત્રીને અર્ધાંગીની માની છે. તમે જોશો કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ નથી કર્યો. બુદ્ધે ત્યાગ કર્યો, મહાવીરે ત્યાગ કર્યો, બીજા ઘણાએ ત્યાગ કર્યો, પણ કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ નથી કર્યો. એક જ ઋષિ છે જેણે પત્નીનો ત્યાગ કર્યો પત્નીની ભૂલથી. એનું નામ છે ગૌતમ. અહલ્યાનો ત્યાગ કર્યો. તમે આખી કથા જાણો છો એટલે મારી કથા નથી કહેવી. અને એ અહલ્યા વર્ષો સુધી શિલા થઈને પડી રહી. શિલા એટલે પથ્થર નહીં, એક બહુ ઉચ્ચકોટીનું જીવન હોય અને પછી એકદમ ફેંકાઈ જાય, તિરસ્કૃત થઈ જાય, એનું નામ જ શિલા. આ મુદ્દાને યાદ રાખજો. તમે જ્યારે ઘણી ઊંચી કક્ષાએ પહોંચો ત્યારે એટલો જ ભય તમને હોય. ઇજ્જત કદી ભય વિનાની હોય જ. તમે આબરૂદાર બનો અને નિર્ભય બનો બે એક સાથે ના થઈ શકે. પૈસાદાર હો અને નિર્ભય હો એ તો કદાચ થઈ શકે, જોકે મુંબઈમાં એ શક્ય નથી. પણ તમે ખૂબ આબરૂદાર હો અને તમે બિલકુલ નિર્ભય હો એવું કદી બને જ. જેમ જેમ તમારી કક્ષા ઊંચી થતી જાય એમ એમ સ્ખલનના કારણો વધી જાય. અને અહલ્યા એક બહુ ઊંચી જગ્યાએથી પછડાઈ, ભૂલ કરી બેઠી. ઋષિ કોપિત થયા, સ્વાભાવિક છે. પતિ પત્નીના સંબંધો વ્યાપારિક સંબંધો નથી. વ્યાપારિક સંબંધો બગડ્યા હોય તો એને સુધારવા બહુ સરળ હોય છે. તને હજાર ઓછા આપજો, જવા દો ને, કટકે કટકે આપજો, પછી આપજો, આમ કરજો. એ સંબંધો સુધારવા બહુ અઘરા નથી. પણ જે ઇમોશનલ સંબંધો છે, લાગણીના સંબંધો છે, એને સુધારવા બહુ કઠિન છે. કારણ કે એની ગાંઠ છે ને એ પડ્યા પછી નીકળતી નથી, છૂટતી નથી. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. ભારતનું દાંપત્ય પશ્ચિમની તુલનામાં જો વધારે સારું ને સફળ હોય તો એનું કારણ સ્ત્રીઓ છે, પુરુષો નથી. સ્ત્રીઓ પુરુષોના ઈગોને સહન કરે છે. અને મળદાલ જેવો પુરુષ હોય ને તો ઈગો તો હોય જ. ધક્કો મારો પડી જાય એવો હોય ને તોય પણ અમારે ત્યાં તો એવી માન્યતા છે, કમ તાકાત ઓર ગુસ્સા, એને તાકાત ઓછી હોય એને ગુસ્સો વધારે હોય. તો આ તો સમર્થ માણસ છે. એ શિલા થઈ ગઈ. શિલા થવી એક ઘટના છે. અને વર્ષો પછી જયારે રામ ત્યાંથી નીકળ્યા અને રામને જયારે વિશ્વામિત્રે બતાવ્યું, જો આ આશ્રમ જો, આ શિલા જો, બધી વાત સંભળાવી, રામાયણની કથા તમે જાણો છો. રામે એનો પુનરુદ્ધાર કર્યો, ફરીથી ઉદ્ધાર કર્યો. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રામ ઉપર કેમ આટલું મહત્વ આપો છો, કૃષ્ણ કે બીજા કોઈના ઉપર કેમ આટલું મહત્વ નથી આપતા? રામે ગાંધીજીએ એક બહુ સરસ જવાબ આપ્યો, પતિત પાવન સીતારા, જે પવિત્રોનો ઉદ્ધાર કરે
એવા રામ મારે ના જોઈએ, જે પતિતોનો ઉદ્ધાર કરે, જે પહેલેથી જ પવિત્ર છે એનો ઉદ્ધાર શું કરવાના હતા? બુદ્ધ આમ્રપાલીનો ઉદ્ધાર કરે, રામ અહલ્યાનો ઉદ્ધાર કરે. અને અહલ્યા જ્યારે ફરીથી બેઠી થઈ એટલે સમાજમાં પ્રતિષ્ઠિત થઈ ગૌતમને બોલાવ્યા અને ગૌતમને પૂછ્યું, તમે આ પત્નીનો ત્યાગ કર્યો છે? તો કે હા. કેમ? આવું આવું કારણ હતું. રામે કહ્યું કે જે કારણ, જે ભૂલ અહલ્યાથી થઈ એ ભૂલ કોઈ વાર તમારાથી થાય ખરી કે ના થાય? તમારા માટે એવી શક્યતા ખરી કે નહીં? અને ગૌતમ ઋષિ છે, ઋષિનો અર્થ જ છે જે સ્પષ્ટ ને સ્વચ્છ હોય. એને કહ્યું મારાથી પણ આવી ભૂલ થઈ શકે. માત્ર મૂર્ખાઓ જેવો દાવો કરે કે મેં કદી ભૂલ કરી નથી કે જિંદગીમાં કદી ભૂલ કરવાનો નથી, એવો દાવો તો મૂર્ખાઓ જ કરે. જેને થોડુંક પણ ભાન હોય એ હંમેશા સ્વીકાર કરે કે મારાથી આવું થઈ શકે. તો ગૌતમ, જો તમારાથી આવું થાય અને તો આ અહલ્યા શું કરે? અહલ્યા તમારો ત્યાગ કરે, ઘરમાંથી કાઢી મૂકે? અને ગૌતમ વિચારમાં પડી ગયા. ભારતની સ્ત્રી છે, પત્ની છે, એનો એક બીજી વિશેષતા કહું છું. જો તમે એને ખૂબ અનુકૂળ થઈને રો તો એ અડધો પ્રેમ કરે, પણ જો તમે કંઈક ખોટા માર્ગે ચડી જાઓ તો એ ડબલ પ્રેમ કરે. એટલે ચડતા નહીં કોઈ, કારણ કે એને એક જ છે કે મારા પતિને હું કેમ પાછો વાળું, એને કેમ પાછો વાળું. તમારે જોવું હોય તો જોજો, દારૂડિયા પતિઓની પત્નીઓ દારૂડિયા પતિઓ પ્રત્યે ઘૃણા નથી કરતી હોતી. વેદના હોય છે, દુઃખ હોય છે, એને વેદના હોય છે, ઘૃણા નથી કરતી. એની એક જ ઈચ્છા હોય છે કે આ દારૂ છોડી દે, સારા માણસ થઈ જાય. સુરતમાં એક ડોક્ટર બેન મળવા આવ્યા, ઘણી વાતો થઈ. પછી મને કે મારી એક જ ઈચ્છા છે. મેં કહું શું? મારો પતિ મને બોલાવે, એવું કંઈક માદળીઓ કરી આપો. અમે માદળીયા કરીએ છીએ. આ તો દુકાન છે, દુકાનમાં બધો માલ રાખવાનો અને એમાં આ માલ વધારે ખપે છે. તમે ખાલી પ્રવચનો કરો તો કોઈ પૈસો ના આપે, વખાણ કરે કે હા પ્રવચન સારું હતું, પણ માદળિયા કરો તો હાજર ઢગલો થઈ જાય. જ્યોતિષ જુઓ, કોઈની કુંડળી કાઢો, કોઈનું કંઈ કરો, જેટલું તમને નડતર મુક્ત આવડે એટલું જ તમને વળતર મળે. જો તમને નડતર મુક્ત ના આવડે તો વળતર આવે જ નહીં કશું. મેં કહું, પણ તમે કેમ જુદા કેમ રહો છો, છૂટા કેમ રહો છો? મને કે મને મારે છે, મારા ઉપર હાથ ઉપાડે છે, દારૂ પીવે છે. મેં કહું મરવા દો ને, ત્યારે દારૂ પીતો હોય ને મારતો હોય હવે એના ઘરમાં જઈને શું કરવું છે? પણ કે ના, તોય આમ તો હારો છે એમ કે. હવે શું કરવું કહો, આમ તો હારો છે એમ કે. પત્ની ત્યાગ નથી કરતી, સહન કરે છે. અને એટલે પુરુષો લીલા લહેર કરે છે. જે દિવસે પશ્ચિમ અહીં આવશે ને તે દિવસે ખબર પડશે. અત્યારે તો લીલા લહેર છે. એટલે ગૌતમ, અહલ્યાનો તમે ત્યાગ કર્યો, પણ અહલ્યા કદી આવી ભૂલ કરી હોત તમે તો એ તમારો ત્યાગ ના કર્યો હોત. ગૌતમ કે વાત તો સાચી છે, તો હવે હું શું કરું? બીજું કઈ નહીં, લઈ જાઓ, હવે સાથે રહો, નવું જીવન શરૂ કરો, પુનર્જીવન શરૂ કરો. ભૂલો સુધારવી એનું નામ જ સાધના છે. ઈકોની સાથે ભૂલોને પકડી રાખવી અને મરી જઈશ, તૂટી જઈશ તો હું એકનો બે નહીં થઉં, એનું નામ સાધના નથી, એનું નામ જીવન નથી. ભૂલોને સુધારી લેવી, અને જે પહેલી સુધારે એ મહાપુરુષ છે. માં મહાન છે. માં એટલા માટે મહાન છે કે છોકરું રિસાય તો માં શરૂઆત કરે છે મનાવવાની, છોકરું શરૂઆત નથી કરતું. માને મનાવવાની શરૂઆત છોકરું નથી કરતું, માં શરૂઆત કરે. ભૂલ છોકરાની હોય તો પણ માં શરૂઆત, એટલે માં મહાન છે. જે પહેલી શરૂઆત કરે એ મહાન છે.
જે અકડું થઈને બેસી રહે એ મહાન નથી. ગેપતિ લોક આનંદ ભરી, તુલસીદાસજી લખ્યું છે કે અહલ્યા એટલા આનંદથી પોતાના પતિ લોકમાં ગઈ. આ જે પુનર્જીવન છે ને બહુ આનંદ દેનારો છે. પછડાટ ખાધા પછીનું જે પુનર્જીવન છે ગજબનું આનંદ દેનારો છે. અમેરિકામાં રહું અને એક ઘટના ઘટી ગઈ. એક બ્રાહ્મણની દીકરી અને પટેલના સાથે એને પ્રેમ લગ્ન કર્યા થયું, બરાબર છે. એકાદ બે વર્ષ રહ્યા હશે ને બેને ખટપટ થઈ, ઝઘડો થયો. આ બીજી ખાનગીમાં વાત કરું છું. પેલો જે તંબુ છે ને, તંબુ એ એક જ થાંભલા ઉપર નથી ઉભો હતો, એને તાણિયા આપવા પડે છે. આમ તાણો, આમ તાણો, આમ તાણો, પછી આમ બરાબર. એમ લગ્ન જીવન છે એ માત્ર પ્રેમના થાંભલા ઉપર ઊભું નથી રહેતું, એને બીજા તાણિયા જોઈએ, કુટુંબના, સમાજના, પરિવારના, ધર્મના, એ તાણિયા જોઈએ. અને એ તાણિયા જ્યાં નથી હોતા અને માત્ર એક જ થાંભલા ઉપર આખો તંબુ ઉભો હોય છે, તેને પડતો વાર ના લાગે. તાણિયા તો છે જ નહીં, કોણ મનાવશે, કોણ બધું વચ્ચે કરી પડી કરશે. એક જ તંબુ એક જ થાંભલા ઉપર ઉભો છે, જરા કામ આમ થયું નહીં. અને બે ઇમોશનલ છે. એક બે વર્ષમાં એવી ખટપટ થઈ કે બંનેને જુદા થવાનો પ્રસંગ આવ્યો. અને કુટુંબ છોડીને એક વ્યક્તિના આધારે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનારી જે સ્ત્રી છે એને હવે પગ ક્યાં મૂકવો, ક્યાં જઈને રહેવું. એણે, હું જ્યાં ઉતરેલો એ હોટલવાળા ભાઈને ફોન કર્યો કે મારા માટે એક રૂમ રાખો, હું આવું છું, થોડા દિવસ મને તમારી હોટલમાં રહેવા દેજો, હું આવું છું. એને મને વાત કરી, એ આવી. પછી અમારે ખટપટ થઈ છે અને હવે અમે ભેગા રહી શકીએ એમ નથી. પણ આવતા પહેલા એને એક બહુ સરસ કામ કર્યું. જે ફ્લેટ લીધેલો હોય એના પોતાના નામે, આ છોકરીના નામે, પણ એને ચાવી પેલા એના પતિને આપી દીધી, લે તું ફ્લેટમાં રહેજે, હું હોટેલમાં રહીશ, હું ભાડે રહીશ, તું ફ્લેટમાં રહેજે, તું સુખી થા, ભગવાન તારું ભલું કરે. આ ચાવી આપીને આવતી રહી. નોકરી ત્યાં તો બધા પગ ઉપર ઉભા હોય એટલે બીજો પ્રશ્ન નહીં, પણ 8-9 મહિના થતા થતા પેલો એનો પતિ છે ને એ આવીને હાથ જોડીને લઈ ગયો, મારી ભૂલ માફ કર ને, તું ચા. અત્યારે 3 છોકરાની માં છે અને બહુ સરસ ચાલે છે, બહુ સુંદર ચાલે છે. જો એને ચાવી ના આપી હોત તો ચાવી ગાયબ થઈ જવાની હતી. એને જિંદગીની ચાવી આપીને એમાંથી એને નવી જિંદગી મળી. પણ એ ચાવી અપાવી કોણે, એના પ્રેમે. એને કહ્યું તું સુખી થા, મારે તને કનડગત નથી કરવી, તારું લોહી નથી પીવું, હું અલગ થઈ એકલી રહીને પણ મારું જીવન જીવીશ, પણ તું સુખી થા. અને એને ડંખ રાત્રે વાગે, જે સ્ત્રી આટલો ત્યાગ કરે મને આપ, એનો ફ્લેટ આપી દે અને હું એને ઘરમાંથી કાઢી મૂકું, એના ઘરમાંથી એને કાઢી મૂકું. અને 8-9 મહિનાની વેદના પછી એ પોતે જ સામે ચાલીને આવ્યો. અત્યારે બહુ સારો સંસાર ચાલે છે. એટલે ગે પતિ લોક આનંદ ભરી, આ પુનર્જીવન જે છે ને બહુ સુખદાયી હોય છે. પછી ભૂલોને ચાન્સ ઓછો હોય છે. ગામજી ગયા, બહુ ભૂલો કરી, હવે નથી કરી, બહુ બહુ માર ખાધી, હવે નથી માર ખાવો. કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ નથી કર્યો, એનું એક કારણ પણ બતાવું છું. સંસાર કે પત્નીનો ત્યાગ કરવાથી જ મોક્ષ મળે છે એવો સિદ્ધાંત નથી. મોક્ષ સજોડે પણ મળી શકે છે. યાજ્ઞવલ્કે એમાં પ્રમાણ છે. યાજ્ઞવલ્કે જયારે પરિવ્રજ્યા ગ્રહણ કરવા માટે નીકળ્યા, પત્નીને સાથે લઈ નીકળ્યા, મૈત્રેયીને સાથે લઈ નીકળ્યા, અને બંને સાથે આખી જિંદગી પછી અધ્યાત્મ વિદ્યા તરફ વળ્યા. એટલે આ બંનેનો એક ખાસ ફરક યાદ રાખજો. એટલે પેલા કહે છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદ સી, પ્રજાના તાંતણાને તું તોડીશ નહીં, પ્રજાનો તંતુ તું ચાલુ રાખજે. આ એક યજ્ઞ છે. જેમ પેલો યજ્ઞ છે એમ આ પણ એક યજ્ઞ છે. સંસારને રામ આપીને દેવ થવું, મરી જવું, કોઈ મહાપુરુષ કે કોઈ સામાન્ય માણસ આપીને પોતાનું વિસર્જન કરવું એ પણ એક યજ્ઞ છે.
સંસારને મજૂરની એ જરૂર છે, કારીગરની એ જરૂર છે. અયોધ્યામાં બધા જ રામ હોય તો અયોધ્યા ના ચાલે, અને આ દેશમાં બધા જ ગાંધીજી હોય તો એ દેશ ના ચાલે. એક હતા તો એ મુશ્કેલી થવા માંડી હતી, જો બધા જ થઈ જાય તો પછી કેવું જ શું હતું. બધાની જરૂર છે. સારામાં સારા મશીનને એક ઝીણા સ્ક્રૂની પણ જરૂર છે, એને એક સ્ક્રૂ પણ લગાવવો પડતો હોય છે. એટલે જે છે તું આ લાઈન આ પ્રથા તું ચાલુ રાખજે. એટલે ત્રણ મુદ્દાઓ, એક તો એને આવેગો મૂક્યા જેથી સૃષ્ટિ ચાલુ રહે. એક વાર આવેગો કાઢી નાખો. અમે સાધુઓ મોટા ભાગે લોકોને વારંવાર આ પંચિંગ કરતા હોઈએ છીએ કે આ કામવાસના એ મહાશત્રુ છે, મહાશત્રુ છે, મહાશત્રુ છે. વાત સાચી છે, કોઈ પણ શક્તિ છે એ શત્રુ એ છે ને મિત્ર એ છે. આ ઇલેક્ટ્રિસિટી છે એ શત્રુ એ છે અને મિત્ર એ છે. વગર કોટિંગ એ તમે જઈને એને પકડો તો એ મારી નાખશે તમને, પણ કોટિંગ કરેલો વાયર હોય અને એના વોલ્ટેજ બરાબર વ્યવસ્થિત કરેલા હોય તો પછી જુઓ આખો હોલ કેટલો સરસ લાગે છે. શક્તિ છે એના બે રૂપ છે. જો એ કશું જ ન કરી શકે તો પછી અજવાળું પણ ના આપી શકે. એટલે અમે સતત લોકોના મગજમાં આ ભાવ ભર્યો અને એક ગિલ્ટી કોન્શિયસ ઉભો કરી દીધો. તું પાપી છે, તું પાપી છે, તું પાપી છે, હું પાપી છું, હું પાપી છું, હું પાપી છું. અને માણસ સતત વગર જોતો માનસિક રીતે ત્રાસ અનુભવે. આ વૈદિક કાળમાં નથી, ઋષિઓમાં નથી, એને સ્વીકાર કરે છે. ભગવદ્ ગીતા તમે વાંચો, પ્રજનશ્ચાસ્મિક અંદર પહ. જ્યારે વિભૂતિઓ ગણાવવા બેઠા, બધી વિભૂતિઓ ગણાવતા 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 કહ્યું, અર્જુનજી આ પ્રજનન શક્તિ છે ને એ મારી વિભૂતિ છે. પ્રજનશ્ચાસ્મિ કંદર્પ, એ કંદર્પ જે પ્રજનન શક્તિ છે એ મારી વિભૂતિ છે અર્જુન, એને તું સામાન્ય ના સમજીશ. તું ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મિ ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ છે એ મારી વિભૂતિ છે. આ ગીતા છે. જો એ પાપ જ હોય, જો એ દોષ જ હોય તો કોઈ પરમેશ્વરની પાસે એવી પ્રાર્થના કેમ નથી કરતું કે હે ભગવાન મને એવું સંતાન આપજો કે જેમાં આવી શક્તિ જ ના હોય. સીધા બહુચરાજે ભેગા કરી દઈએ. કોઈ આવી પ્રાર્થના કરે છે? અને જેમાં આવી શક્તિ નથી હોતી તો દુનિયાનો સૌથી દુઃખીમાં દુઃખી માણસ હોય છે, દુઃખીમાં દુઃખી માણસ હોય છે. કોઈ વેંઢળ કદી મહાપુરુષ થયો સાંભળ્યો નથી, એ રોટલા ખાય ને ખરે બાકી મહાપુરુષ ના થઈ શકે. આ ઉર્જા છે, મહા ઉર્જા છે. હા, એનો સદુપયોગ કરો અથવા દુરુપયોગ કરો એ વાત જુદી છે, એ તો પૈસાના માટે બધાના માટે એવી વાત છે. એટલે એક આવેગો મૂક્યા, પણ આવેગો માત્રથી સૃષ્ટિ ચાલતી નથી. કુદરતે જોયું, પરમેશ્વરે જોયું કે આવેગો તો ક્ષણિક હોય છે. બહુ દયા કરી આ આવેગોને ક્ષણિક બનાવ્યા. તમને ક્રોધ ચડ્યો છે, 24 કલાક ક્રોધ ના રહે, 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, પછી ઉતરી જાય. જે ચડે એ ઉતરી જ જાય. હવે સતત ક્રોધ રહ્યા કરે તો માણસની શું દશા થાય? ભગવાને જ કર્યું છે, ક્ષણ આગમા પાઈનો નિત્યા સ્થાન સ્થિતિ ક્ષસ્વ ભારત. એ આગમા પાઈ છે, આવે ને જતા રહે પાછા. વંટોળિયાની માફક એટલે એની ઉપમા વંટોળિયા સાથે આપેલી છે. ક્રોધમાં માણસ તલવાર લઈને નીકળ્યો હોય, મારી નાખો, મારી નાખો, મારી નાખો, પણ એને ક્રોધ થોડોક ટાઈમ ઠંડો પડવા દો, માણસને સંતાડી દો, પછી કઈ નહીં. આ બધા આવેગો છે. પણ એક સ્થાયી તત્વ પણ પરમેશ્વરે મૂક્યું, અને સ્થાયી તત્વનું નામ છે લાગણી. લાગણીઓ ક્ષણિક નથી હોતી. એક લાગણી મૂકી છે, એ આવેગમાં કોઈ માં કોઈને માતૃત્વની પ્રાપ્તિ થઈ, કોઈને પિતૃત્વની પ્રાપ્તિ થઈ. તમે નિરીક્ષણ કરો, ધ્યાનથી નિરીક્ષણ કરો. એક કૂતરીને બચ્ચું જન્મે છે, હરણીને બચ્ચું જન્મે છે, ગાયને, ભેંસને, ત્યાંથી ખસતી નથી. ભૂખીને તરસી ત્યાં ત્યાં ઉભી રહે છે, ભૂખીને ત્યાં ને ત્યાં ઉભી રહે છે. જેને વાઇલ્ડ લાઈફ જોવાનો શોખ હોય જોજો તમે,
મેં તો જોયું છે કે જ્યારે શિકાર કરવા માટે સિંહ પાછળ પડે છે, હરણી પોતાના બચ્ચાને બચાવવા માટે જાણી કરીને વચ્ચે આવી જાય છે. આ બચ્ચું એટલું દોડી નથી શકતું, હરણી વધારે દોડી શકે છે. હમણાં સિંહની ઝપટમાં આવી જશે એટલે વચ્ચે આડી આવે જાણી કરી એને બચાવવા માટે. કેમ, કોણે એને ઉપદેશ આપ્યો? કાલે એક બહેને બહુ સરસ પ્રશ્ન પૂછેલો કે આ છોકરાનો ઉછેર કેવી રીતે કરવો. ને મારું એમ કહેવું છે કે છોકરાના ઉછેરથી વધારે અઘરો કોઈ યોગ નથી, આનાથી અઘરો બીજો કોઈ યોગ નથી. પહેરાનો યોગ તો બહુ સરળ છે, અંદર બેઠા ને આંખ બંધ કરીને ભલે જેમ થવું એમ થાય. પણ અહીં છોકરું હવારથી હા જુદી એને એને સાચવવું, એનાથી બીજો કોઈ અઘરો યોગ નથી. અને એટલે હવે ઘણા મોટા ભાગના છોકરા છે ને મિશનમાં મિશનરી હોય સ્કૂલ એમાં મોકલી દે, સાચવો તમે એમ. આ લાગણી કોને મૂકી? તીવ્ર લાગણીઓ બસ એના બચ્ચાથી આગળ ખસતી નથી, ભૂખીને તરસી, કોઈને નજીક આવવા નથી દેતી. ગાયને જોજો, કૂતરીને જોજો, દરેકને જોજો, એવું જ માનો છે. કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ. એટલે આપણે માતૃવંદના કરીએ છીએ. મારા એક ઓળખીતા સજ્જન છે, એ મને વાત કરે પરદેશમાં, નાનપણમાં બહુ ગરીબી એમ, મા વિધવા, અને ઘરમાં પુષ્કળ ગરીબી, ખાવાનું ઠેકાણું નહીં. મારી મા મને તેડીને, હું 5 વર્ષનો છોકરો, એનું વજન તેડીને એ સામેના ગામ મામાને ત્યાં જાય, મારા મામાને ત્યાં જાય. એને બહુ થાક લાગે એટલે કે ભાઈ થોડી વાર તું ઉતરને, થોડીક વાર મને થાક લાગ્યો છે તું ઉતરને, તો મને ઉતારે એટલે હું રીસાઈને ઊંધા રસ્તે દોડું. આમાં રસ્તે દોડું તો એટલું પાછું ઓછું થાય, પણ જે રસ્તેથી આવ્યો હું ને એ રસ્તે પાછો દોડું. ફરી માં પાછી આવે અને મને ઉચકીને પાછી લઈ જાય. કેમ આટલી બધી લાગણી બાળક ઉપર કેમ થાય છે? કોઈના શાસનથી, કોઈના ઉપદેશથી નહીં, પેલા કુદરતની વ્યવસ્થા છે. ગાય જ્યારે બાળકને, વાછડાને ધવડાવે છે, એ વાછડાને જેટલો આનંદ આવે છે એટલો જ આનંદ ગાયને આવે છે. ધવડાવ્યા વિના રહી નથી શકતી માં, બાળક વિના રહી નથી શકતી. આટલું એટેચમેન્ટ છે એ પરમેશ્વરે મૂક્યું છે, અને એ લાગણીઓના કારણે આ સંસાર ચાલી રહ્યો છે. તમે લાગણી શૂન્ય થઈ જાઓ, લાગણીહીન થઈ જાઓ, તો જીવન ક્યાં જઈને ઉભું રહે? એમાં ઘણા ઘરો હોય, વસ્તુઓ ઘણી હોય, લાગણી ના હોય. અમને ઘણો અનુભવ થાય, અને હું તો તમને ખાનગીમાં વાત કરું છું કે જો ઘણા અનુભવો કરવા હોય તો વધારે નહીં તો વર્ષ 2 વર્ષ માટે બાવા થાવ, પછી છોડી દેજો. તમે જુઓ તો ખરા કેવા કેવા જાત જાતના અનુભવો થાય છે. ઘણા ઘર એવા હોય કે લાગણી જ ના હોય, કોઈને કોઈના ઉપર લાગણી ન હોય. જાણે બધા મળદા ફરતા હોય ને ઘરમાં, જાણે પેલા રોબોટ ફરતા હોય એવું લાગ્યા કરે. જમવાના ટેબલ ઉપર એક બેઠું હોય બીજું ઉઠીને જતું રહે, પેલું ઉઠીને જાય ત્યારે પાછું બીજું આવે. લાગણીનું નામ જીવન છે, અને એને ભગવદ્ ગીતામાં ભાવના કહી છે. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ રશાંતસ્ય કુતઃ સુખમ. અર્જુન, જે યોગી નથી એને ભાવના નથી, અને જેને ભાવના નથી, નચાયુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ, અને જેને ભાવના નથી એને શાંતિ નથી, અશાંતસ્ય કુતઃ સુખમ. એટલે ભગવદ્ ગીતા એક તરફ જ્યાં બુદ્ધિ ઉપર, જ્ઞાન ઉપર ભાર મૂકે છે, ત્યાં બીજી તરફ ભાવના ઉપર પણ ભાર મૂકે છે. તમારા જીવનમાં ભાવના પણ હોય, કોરી બુદ્ધિ ને, કોરી બુદ્ધિ તો તમને થકવી નાખશે, હેરાન કરી નાખશે. પણ આ લાગણી ભગવાને મૂકી છે, અને એ લાગણીના કારણે પતિ પત્નીનું અદ્વૈત છે, દ્વૈતનું અદ્વૈત છે, બંનેના વચ્ચેનો એક તાણો વાણો વણેલો છે. એક તરફ આવેગો એમને ભેગા કરે છે, તો બીજી તરફ લાગણીઓ એને સ્થાયિત્વ આપે છે. આવેગો તો ક્ષણ માત્રના છે, પણ લાગણીઓ સ્થાયી છે. મારે આશ્રમમાં ઘણા વર્ષો પહેલા
અહીંયા મુંબઈથી એક વૈષ્ણવ વાણિયા આવેલા આંકડા આંખે દેખાય નહીં મને કે તમારા આશ્રમમાં રાખશો મને મેં તો રાખશો 90-92 વર્ષની ઉંમર મોટી ઉંમર એકલા જાય આવે મુંબઈ એક વાર કહ્યું તમે આંખે દેખાય નહીં અને આ રેલવેના પાટા ઓળંગી અને ક્યાં ક્યાં જાઓ છો અને આવો છો કોઈ દિવસ એક્સિડન્ટ થઈ જશે મને કે સ્વામીજી આજ સુધી કોઈ આંધળાનો એક્સિડન્ટ થયો જ નથી જેટલા એક્સિડન્ટ થાય છે એ બધા દેખતા ના જ થાય છે વાત એ સાચી છે 4-6 વાર 8 મહિના રહ્યા પછી મને કહે મારી પત્નીને લઈ આવું મેં કહ્યું લઈ આવો ખુશીથી એમના ઘરવાળા લઈ આવ્યા એ 85 વર્ષના અને 90-92 વર્ષના પતિ પત્ની બહુ પ્રેમથી બહુ આનંદથી રહે પ્રેમની પરાકાષ્ઠા વૃદ્ધાવસ્થા છે યુવાવસ્થામાં તો પેલા આવેગો બળવાન હોય પણ વૃદ્ધાવસ્થામાં પ્રેમની ઊંફ છે એ વૃદ્ધાવસ્થામાં હોય છે અને પશ્ચિમમાં આ વૃદ્ધાવસ્થા છે ને બહુ દુઃખદાયી થઈ ગઈ કારણ કે ઊંફ ના રહી યુવાવસ્થા વીતી ગઈ સ્વીડનમાં જવાનું થયું તો બસોમાં જઈએ તો ડોશીઓ જ ડોશીઓ બધી ડોશીઓ જ ડોશીઓ હું પૂછું કે આ બધી ડોશીઓ કેમ આટલી બધી મને કે સરકારે મફતના પાસ કાઢી આપ્યા છે બિચારી ફર્યા કરે છે હવે કોઈ એમના પાસે એમના સાથે કોઈ નથી યુવાવસ્થામાં એમને ઘણા ઘર બદલ્યા અને ઘણું બધું કહ્યું હવે આ ફૂલમાં સુગંધ નથી એટલે એક ભમરો દેખાતો નથી એ એકલા રખડ્યા કરે છે પછી શું કરે એમ સ્ત્રીને વધારે સહન કરવાનું છે પુરુષને ઓછું સ્ત્રીને વધારે સહન કરવાનું છે અને એનું એક કારણ એ છે સ્ત્રીને બહુ જલ્દી યુવાવસ્થા આવે છે અને બહુ જલ્દી વૃદ્ધાવસ્થા આવે છે પુરુષને મોડી યુવાવસ્થા આવે છે અને વૃદ્ધાવસ્થા મોડી આવે છે એટલે સહન તો સ્ત્રીને જ કરવાનું છે પછી મરી જાતમાં હત્યાઓ કરે બધું ઘણું થાય એટલે બંનેનો હું તો જોઈને આનંદ એક દિવસ મેં જોયું તો હું જઈ રહ્યો છું આમ જ ઉરૂમ એમનો તો પેલા ડોસા છે એમની પત્ની જે ડોસી છે એના પગ દબાવે છે આમ પગ દબાવે છે મેં કહ્યું અરે 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 તમે ઘરવાળીના પગ દબાવો છો મને કહે એને તકલીફ છે મારું શરીર સારું છે ને એનું જરા બીમાર છે તો દબાવો કહું દબાવો એનો વાંધો નહીં પણ બારણું જરા આડું કરીને દબાવો ને કોઈ જોવે તો કેવું દેખાય મને કહે બારણું આડું કરીને તો આખી દુનિયા દબાવે છે એમાં શું કહે પણ હું તો ખુલ્લા બારણે દબાવું છું કારણ કે આખી જિંદગી એણે મારા પગ દબાવ્યા છે અને મારા પગ દબાવતા વખતે એ બારણું આડું નથી કરતી હવે હું શું બારણું આડું કરવાનો આ દાંપત્ય છે અને આ હૂંફ છે અને એ લાગણીઓથી આવતું હોય છે એટલે પરમેશ્વરે લાગણી મૂકી કે તમે બંનેના અંદર જેમ તાણો વાણો વણી ગયો હોય એમ અનુસ્યુત થઈને જ રહેજો આ બંને તમને પશુ પક્ષીઓમાં જોવા મળશે થોડા ઘણા પ્રમાણમાં ફરક કેટલો છે કે જે કૂતરી પોતાના બચ્ચાના આગળ કોઈને નજીકે નથી આવવા દેતી એ બચ્ચું 1-2 મહિનાનું થાય પછી કઈ નહીં પછી એના સાથે બહુ 6 મહિનાનું થાય 12 મહિનાનું થાય એને કઈ લેવા દેવા નહીં ગાયનું વાછડું મોટું થઈ ગયું હવે ગાયને કઈ લેવા દેવા નહીં એને ભાગવત સપ્તાહ નથી સંભળાવવી પડતી કે આના ઉપરનો મોહ ઉતારો મોહ ઉતારો મોહ ઉતારો હા માણસને સપ્તાહ સંભળાવવી પડે છે કે માણસને પોતાનું વાછડું મોટું થાય પછી વાછડાનું માછડું મોટું થાય પછી 4થી પેઢીનું વાછડું થાય એને વધારે આમ ખેંચી ખેંચી જ રાખે કે વધારે ખેંચી ખેંચી જ રાખે કે પેલાની લાગણીઓ પણ સીમિત છે અને આવેગો પણ કાલિક છે સીમિત છે અને માણસના આવેગો સતત છે અને લાગણીઓ પણ સતત છે એટલે આવું થયા કરે હવે આ જે લાગણીઓ છે એ લાગણીઓથી જ જીવન ચાલી રહ્યું છે કોઈના ઉપર મોહ ના રાખો કોઈના ઉપર મોહ ના રાખો એવું બધું કહે ખરા લોકો પણ એમને પોતાના શિષ્યો ઉપર એટલો જ મોહ હોય કોઈનો શોક ના કરો
અરે બધા મરી જાય તો મરે એમ કે, એમાં શું શોક કરવો હતો? પણ એ મરી જાય ને જો લોકો પેંડા ખાય તો જીવતા હોય તો ગમે નહીં એમને. તમે આખી વાતને સમજો, કુદરતે જે વ્યવસ્થા કરી છે બધી બરાબર છે, એની જગ્યાએ એની માત્રામાં. શોકની જગ્યાએ શોક પણ બરાબર છે. ગાંધીજી મરી ગયા હોય અને આપણને જરાય શોક ના થાય તો કેવું લાગે? બધા રાજી થાય, પેડા વેચે બધા. ગાંધીજી મરી જાય ત્યારે આખો દેશ રોતો હોય, અને દેશ રોતો હોય એમ જ બરાબર છે, એ જ બરાબર છે. એટલે શોકની જગ્યાએ શોક પણ બરાબર છે, મોહની જગ્યાએ મોહ પણ બરાબર છે. હા, એનો અતિરેક ખોટો છે, એનો અતિરેક ખોટો છે. એટલે શોક મોહ આ બધું કુદરતી એક વ્યવસ્થા છે. પણ મેં તમને કહ્યું ને, એમ માણસમાં એક વધારાની વ્યવસ્થા છે, અને વધારાની વ્યવસ્થા છે એ મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા, કોઈ પણ પશુ પક્ષીઓને જોશો તો એને કોઈ આવનારી પેઢીઓ માટે સંગ્રહ કરેલો ભાગ્ય જ જોવા મળશે. સિંહ જેવો સિંહ, વાઘ જેવો વાઘ, કે બીજા જાનવરો છે ખાઈ પી હરણા વાગોળતા હોય બેઠા બેઠા ઝાડ નીચે. પણ એમને એક દુષ્કાળ પડવાનો છે, લાવો આપણે બધું ભેગું કરી લઈએ, એ શક્તિ જ નથી. વાગોળતા હોય, અને જ્યારે કોઈ ગાય ભેંસ હરણા વાગોળતા હોય તમે એના ચહેરાને જોજો, એટલી શાંતિ, એટલી તૃપ્તિ, એટલો આનંદ. તમે કદી કોઈ માણસને વાગોળતો જોયો? કે માણસ છે ને એને બહુ જ ખાધું છે ને, હવે ગોળા કરી બેઠો બેઠો વાગોળે છે. માણસને કદી વાગોળતો તમે નહીં જુઓ, અને જોશો તો એ કોઈ સંત હશે, બંગલામાં રહેતો હશે તો એ સંત હશે. માણસને તો લાવો 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 બીજી વાત નહીં. નવિત્તે ને તર્પણીયો મનુષ્ય, એટલે પેલો યાજ્ઞવલ્ક પેલી મૈત્રેયી ને કહે છે, મૈત્રેયી આપણે ઘણા પૈસા પેદા કર્યા, હવે બસ, હવે લિમિટ પૂરી થઈ ગઈ, હવે પૈસા પાછળ નથી પડવું, હવે ભગવાન પાછળ પડવું છે. તો કેમ? ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય, પૈસાના દ્વારા મનુષ્યને તૃપ્ત કરી શકાતો નથી. જેમ જેમ ઢગલો મોટો થાય એમ એમ મોટો મોટો ઢગલાની ઈચ્છા થતી જાય, માટે બસ હવે આટલું ઘણો થઈ ગયું. માણસને ભગવાને મહત્વાકાંક્ષા મૂકી, અને મહત્વાકાંક્ષા પૂરી કરવા માટેની શક્તિ પણ એના અંદર એવી શક્તિ મૂકી કે ધારે તો સાત પેઢીનું ભેગું કરી શકે ને. એ બે જ માણસ હોય પણ 20 બેડરૂમનો બંગલો બનાવી શકે છે, એ બધું ઘણું કરી શકે છે. અને અહીંથી માણસ પશુઓથી જુદો પડે છે, પક્ષીઓથી જુદો પડે છે, એની સૃષ્ટિ આખી જુદી પડે છે. હવે આ જે મહત્વાકાંક્ષા છે, એમાં એક સિકંદર પેદા થાય, કોઈ નેપોલિયન પેદા થાય, કોઈ વાસ્કોડી ગામા પેદા થાય, કોઈ કોલંબસ પેદા થાય, આ બધા આમાંથી પેદા થાય. તો આ આ કુદરતી એક વ્યવસ્થા થઈ. આની વાત કરું એના પહેલા વચ્ચે એક બીજી વાત તમને કહી દઉં કે જ્યારે કોઈ પણ વ્યવસ્થા તમે શરૂ કરો અને એને ઘણા વર્ષો થાય, એટલે એમાં બે તત્વો અનિવાર્ય રૂપથી આવતા હોય છે, એક વિકૃતિ અને બીજી વૃદ્ધાવસ્થા. કોઈ પણ વ્યવસ્થાને સતત નિરંતર અવિકૃત રૂપથી રાખી ન શકાય, એમાં વિકૃતિ આવતી જ હોય છે. અને કોઈ પણ વસ્તુને વૃદ્ધાવસ્થા આવતી હોય છે, આ હોલને વૃદ્ધાવસ્થા આવે, આ માઇકને વૃદ્ધાવસ્થા આવે, આ ઘડિયાળને વૃદ્ધાવસ્થા આવે. વૃદ્ધાવસ્થા આવે તો નવું સર્જન થઈ શકે, જો વૃદ્ધાવસ્થા આવે જ નહીં તો નવું સર્જન પણ ના થઈ શકે. એમ જે વૈદિક વ્યવસ્થા હતી, બહુ નેચરલ, બહુ જીવન ઉપરની, બહુ વ્યવસ્થિત હતી, કુદરતના સમીપની વ્યવસ્થા હતી, એમાં બે વિકૃતિઓ આવી. પહેલી વિકૃતિ તો એ આવી કે આ બધા જે સુખો છે, એ સુખો મેળવવા માટે યજ્ઞ યાગાદી કર્મકાંડો શરૂ થયા. માણસ છે એ જે જાતે નથી મેળવી શકતો, એ મેળવવા માટે પછી બીજા કોઈની પાસેથી પ્રયત્ન કરે છે. અને બહુ પ્રાચીન કાળમાં આખી દુનિયામાં દેવવાદ હતો,
દેવ વાત. પ્રત્યેક સુખનો એક દાતા દેવ છે. કોઈક વરસાદ લાવનારો છે, એક પ્રકાશ આપનારો છે, એક ફલાણું સુખ આપનારો છે, એક ફલાણું સુખ આપનારો છે, એક ફલાણું સુખ આપનારો છે. હું દક્ષિણ અમેરિકા ગયેલો, એટલે અર્જેન્ટિના સુધી બધે જ આ જ વ્યવસ્થામાં આ દેવ ફલાણું કામ કરે, આ દેવ ફલાણું કામ કરે, આ દેવ ફલાણું કામ કરે. આપણા ત્યાં 33 કરોડ દેવો અને પ્રત્યેક દેવ જુદું જુદું કામ કરે. એટલે હવે દેવ છે એ દેવને રાજી કરવા કેવી રીતે? તો યજ્ઞોથી, હોમ હવનથી, કર્મકાંડથી. ખાલી ભારતમાં નહીં, આખી દુનિયામાં આ જ દશા. તમે બાઇબલનો જૂનો ભાગ વાંચો, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, તો એમાં બધું આ જ પરિપૂર્ણ છે. તું આમ કર તો તને આ મળે, તું આમ આ કબૂતરને મારી નાખ તો તને આમ મળે, તું આમ કર તો આમ મળે. અને પ્રાચીન કાળમાં આખી દુનિયા માંસાહારી હતી, બધા માંસાહારી હતા. બહુ પછી મોડે મોડે શાકાહાર આવ્યો. શિકારી હતા, માંસાહારી હતા. અને સ્વાભાવિક છે, પોતે જે ખાતા હોય, પોતે જે કરતા હોય, એ દેવ માટે પણ એ જ કરે. પાંચ છ વર્ષ પહેલા મારે હિમાચલ પ્રદેશ એટલે હિમાલયમાં ફરવાનું થયેલું. એક પુસ્તક છે, કોઈની ઈચ્છા થાય તો વાંચજો, હિમાલયના ઈંડોળે. કેટલા દિવસ સુધી ભૂખે રહેવું પડે, હિન્દુઓ જ બધા, હિન્દુઓ જ, પણ કોઈ શાકાહારી નહીં, કોઈ શાકાહારી નહીં, બધા માંસાહારી.